નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ દસ અને અગિયાર જાન્યુઆરી બે હજાર એકવીસનું કરંટ અફેર્સ રજૂ કરીશ તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની પીડીએફ જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો જેની પર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ તો હવે આપણે નવ જાન્યુઆરીના રોજ થયેલ કરંટ અફેર્સનું એક વખત રિવિઝન કરી લઈએ જેમાં પહેલો પ્રશ્ન છે નેન્સી પેલોસી અમેરિકી પ્રતિનિધિ સભાની સ્પીકર બની ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજનાના બીજા ચરણનો શુભારંભ થયો શાંતનુ ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ બન્યા જાપાન સૌ પ્રથમ લાકડામાંથી બનાવેલો ઉપગ્રહ લોન્ચ કરશે હવે તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે જાપાનના તાજેતરમાં નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે ત્યારબાદનો પ્રશ્ન પંજાબ નેશનલ બેંકે ફિનટેક ઇનોવેશન સેન્ટર સ્થાપિત કરવા આઈઆઈટી કાનપુર સાથે ભાગીદારી કરી આઈડીએફસી મ્યુચ્યુઅલ ફંડે પેસોકો રોકો મત જાગૃતતા અભિયાન શરૂ કર્યું આરબીઆઈએ એન એસ વિશ્વનાથનની અધ્યક્ષતામાં કોલેજ ઓફ સુપરવાઇઝર્સનું ગઠન કર્યું રામસ્વામી ગિરિધરને રાઈટ અંડર યોર નોઝ પુસ્તક લખી સુધાંશુ ધુલિયાને ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કર્યા ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે રાજ અયર અમેરિકી સેનાના ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર બન્યા હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ તેમાં પહેલો પ્રશ્ન છે તાજેતરમાં કઈ બેંકે ભારતીય સેનાના જવાનો માટે શૌર્ય સેલેરી એકાઉન્ટ લોન્ચ કર્યું તો તેના જવાબમાં આવશે બંધન બેંક એટલે કે આન્સર ડી હવે જો બંધન બેંકની વાત કરવામાં આવે તો બંધન બેંકનું હેડક્વાર્ટર આવેલું છે વેસ્ટ બેંગાલના કોલકાતા ખાતે

ઓગસ્ટ બે હજાર પંદર ના રોજ કરવામાં આવી હતી હવે ભારતીય સેના એટલે કે ઇન્ડિયન આર્મી નું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો કે તે આવેલું છે ન્યૂ દિલ્હીમાં ત્યારબાદ પંદર જાન્યુઆરીના રોજ આર્મી ડે મનાવવામાં આવે છે અને આર્મીના ચીફ છે જનરલ મનોજ કોને નિયુક્ત કરવામાં આવ્યા તો તેના જવાબમાં આવશે અભિષેક યાદવ એટલે કે આન્સર એ હવે એઆઈએફ જો વાત કરીએ તો તેનું પૂરું નામ થાય ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન જેના રેસિડેન્ટ છે પ્રફુલ પટેલ અને વાઇસ પ્રેસિડન્ટ છે સુભ્રતા દત્તા અને એઆઈએફએફ નું હેડક્વાર્ટર આવેલું છે દિલ્હીમાં ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન જોઈએ તાજેતરમાં પ્રવાસી ભારતીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હવે પ્રવાસી ભારતીય દિવસને એન આર આઈ ડે ના દિવસના રૂપમાં પણ મનાવવામાં આવે છે અને પ્રવાસી ભારતીય દિવસ બે હજાર એકવીસની ની થીમ હતી કોન્ટ્રીબ્યુટિંગ ટુ આત્મનિર્ભર ભારત અને પ્રવાસી ભારતીય દિવસ શું કામ મનાવવામાં આવે છે તો કે મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકાથી નવ જાન્યુઆરી ઓગણીસો પંદર ના રોજ આવ્યા હતા તેની યાદમાં પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવે ચોથો પ્રશ્ન જોઈએ તાજેતરમાં એક રોકેટ સિસ્ટમનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું તો તેના જવાબમાં આવશે પાકિસ્તાન એટલે કે આન્સર સી હવે મેપમાં તમે જોઈ શકો અહીંયા આવેલું છે પાકિસ્તાન પાકિસ્તાન ભારતના કયા કયા રાજ્યોની સાથે સરહદ ધરાવે તો કે એક તો જમ્મુ કાશ્મીર રાજસ્થાન પંજાબ અને ગુજરાત આટલા રાજ્યો સાથે પાકિસ્તાન સરહદ ધરાવે છે પાકિસ્તાનની રાજધાની છે ઇસ્લામાબાદ વડાપ્રધાન છે ઇમરાન ખાન અને રાષ્ટ્રપતિ છે આરીફ અલવી ત્યારબાદનો પાંચમો પ્રશ્ન જોઈએ

કમીટી ત્યાર બાદ બીજી સમિતિ છે કાઉન્ટર ટેરરિઝમ કમિટી અને ત્રીજી સમિતિ છે લિબિયન સેન્શન્સ કમિટી આમ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આ ત્રણ સમિતિ ની અધ્યક્ષતા ભારત કરશે હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની જો વાત કરવામાં આવે તો તેમાં કુલ પંદર દેશ એ સભ્ય છે ત્યારબાદ જો યુનાઇટેડ નેશન્સની વાત કરીએ એટલે કે સંયુક્ત રાષ્ટ્રની વાત કરીએ તો તેનું હેડક્વાર્ટર આવેલું છે યુએસના ન્યુયોર્કમાં ત્યારબાદ તેના જનરલ સેક્રેટરી છે એન્ટોનિયો ડેપ્યુટી જનરલ સેક્રેટરી છે અમીના જે મોહમ્મદ ત્યારબાદ નો પ્રશ્ન જોઈએ તાજેતરમાં કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર વીસ એકવીસ માં જીડીપી વિકાસ દર કેટલા ટકા રહેવાનો અનુમાન લગાવ્યું તો તેના જવાબમાં આવશે સાત પોઈન્ટ સાત ટકા એટલે કે આન્સર ડી હવે જીડીપી ની જો વાત કરીએ તો જીડીપી નું પૂરું નામ થાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ હવે જીડીપી મેળવવાનું એક સૂત્ર છે એ આપણે જોઈએ કે જીડીપી બરાબર સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ રેકેટમાં એક્સ માઇનસ એમ જેમાં સી એટલે થાય કન્ઝ્યુમર સ્પેન્ડિંગ ત્યારબાદ આઈ એટલે થાય ઇન્વેસ્ટમેન્ટ ત્યારબાદ જી એટલે થાય ગવર્મેન્ટ સ્પેન્ડિંગ એક્સ એટલે થાય એક્સપોર્ટ્સ અને એમ એટલે થાય ઇમ્પોર્ટ્સ હવે આ સૂત્રમાં આપણે બધી કિંમત મૂકીએ તો આપણને જીડીપી ની ટકાવારી મળે ત્યારબાદનો સાતમો પ્રશ્ન જોઈએ તાજેતરમાં કઈ પેટ્રોલિયમ કંપનીએ સ્થાનિય લોકોની જરૂરિયાતોને પૂરી કરવા પ્રયાસ પહેલની શરૂઆત કરી તો તેના જવાબમાં આવશે આઈઓસી એટલે કે આન્સર સી હવે નું પૂરું નામ થાય ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તેનું હેડક્વાર્ટર આવેલું છે દિલ્હીમાં ત્યારબાદ આઈઓસી ના ચેરમેન છે શ્રીકાંત માધવ વૈદ્ય ત્યારબાદનો આઠમો પ્રશ્ન જોઈએ તાજેતરમાં કઈ રાજ્ય સરકારે રાજ્યના તમામ સરકારી કાર્યાલયોને ગ્રીન ટેગ આપવાની જાહેરાત કરી તો તેના જવાબમાં આવશે કેરળ એટલે કે આન્સર એ હવે મેપમાં તમે જોઈ શકો અહીંયા આવેલું છે કેરળ કયા કયા રાજ્યોની સાથે સરહદ ધરાવે તો કે એક તો કર્ણાટક અને તમિલનાડુ આ બે રાજ્યો સાથે કેરળ સરહદ ધરાવે છે કેરળની રાજધાની છે રાજ્યપાલ છે મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી છે વિજયન ત્યારબાદનો નવમો પ્રશ્ન જોઈએ તાજેતરમાં એમ પેન્શન એપ કયા રાજ્ય શરૂ કરી તો તેના જવાબમાં આવશે મણિપુર એટલે કે આન્સર ડી હવે મેપમાં તમે જોઈ શકો અહીં આવેલું છે મણિપુર કયા કયા રાજ્યોની સાથે સરહદ ધરાવે તો કે એક તો મિઝોરમ આસામ અને નાગાલેન્ડ આ ત્રણ રાજ્યો સાથે મણિપુર સરહદ ધરાવે છે અને મ્યાનમાર સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે મણિપુરની કેપિટલ છે ઇમ્ફાલ ગવર્નર છે નજમા હેપ્તુલ્લા અને ચીફ મિનિસ્ટર છે એન બિરેન

મોહમ્મદ ત્યારબાદ સોમાલિયાના પ્રાઇમ મિનિસ્ટર છે મોહમ્મદ હુસૈન મોહમ્મદ અને સોમાલિયાની કરન્સી છે સોમાલી શિલિંગ ત્યારબાદનો બારમો પ્રશ્ન જોઈએ તાજેતરમાં સાઉથ એશિયા ગ્રુપ ફોર એનર્જીના પ્રમુખ કોણ બન્યું તો તેના જવાબમાં આવશે રામ વિનય શાહી એટલે કે આન્સર આમ અહી આપણે આજે દસ અને અગિયાર જાન્યુઆરી બે હજાર એકવીસ નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો